નમસ્કાર, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું સુપ્રિયા નલ. સમાચાર વિસ્તારે જતો પહેલા નજર કરીશું આજની હેડલાઇન્સ પર. પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે, કરોડો રૂપિયાની સફાઈ સાધન સામગ્રી બની ભંગાર. કાંકરેજમાં સરપંચોની મીટિંગ યોજાઈ, વિવિધ માંગોને લઈને મામલતદારને આપ્યું આવેદન પત્ર, માંગ નહીં સ્વીકારાય તો કરશે ધરણા. ડીસામાં અસામાજિક તત્વોનો તરખાટ, ડીસાના બે વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા હુમલા કરાયા. ડીસામાં ગુંડારાજને કાબુ કરવા પોલીસની નબળી કામગીરી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે, કરોડો રૂપિયાની સફાઈ સાધન સામગ્રી બની ભંગાર. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે કોઈ ભંગારની લાઠી નહીં, પરંતુ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી નગરપાલિકાના સંપની જગ્યાના દ્રશ્યો છે. આ તમામ સાધન સામગ્રીઓ છે તે કોઈ ભંગાર નથી, પરંતુ તેમાંથી મોટા ભાગના સાધનો પર તો પ્લાસ્ટિક પણ નથી ખુલ્યા, અને બેદરકાર પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોની ભૂલને પગલે આ સાધનો પડ્યા પડ્યા જ સડી ગયા છે. ત્યારે એક તરફ પાલિકાની બેદરકારીને કારણે જનતાના કરોડો રૂપિયાનો ધુમાડો થયો છે, તો બીજી તરફ પાલિકા આ તમામ બોજ જનતા પર નાખતી હોય તેમ આવી મહામારીના સમયમાં સફાઈ વેરામાં વધારો કરી દીધો છે, જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો છે. મહત્વની વાત એ છે કે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સરકાર દ્વારા અવારનવાર પાલિકાને લાખો કરોડોના ખર્ચે સાધન સામગ્રી ફાળવાતી હોય છે, ત્યારે થોડા વર્ષો અગાઉ પાલિકાની ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા મળેલી 50થી વધુ ટ્રાયસિકલ, 3 છોટા હાથી, સ્વીપર મશીન, ડમ્પર ડસ્ટબિન સહિતની તમામ ચીજવસ્તુઓ જાણે નકામી બની ગઈ હોય તેમ હમીરબાગ સંપની જગ્યામાં ખુલ્લેઆમ કાટ ખાઈ રહી છે. ટ્રાયસિકલ ઉપરથી તો પ્લાસ્ટિક પણ ખુલ્યા નથી અને એક પણ વખત ઉપયોગમાં આવ્યા વિના જ ટ્રાયસિકલનું બિનઉપયોગ બની ગઈ છે. ત્યારે આ બાબતે પાલનપુર નગરપાલિકાના પ્રમુખને સંદેશ ન્યૂઝે સવાલ કર્યા તો શું કહ્યું સાંભળો. મહત્વની વાત એ છે કે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સરકારે તો કરોડો રૂપિયા ખર્ચી દીધા, જનતાએ પણ ટેક્સ ભરી દીધો, પરંતુ બેદરકાર પાલિકાની ઘોર બેદરકારીને કારણે કરોડો રૂપિયાનો ધુમાડો તો થયો જ, પરંતુ શહેર પણ નરકાગાર સ્થિતિમાં જ રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના સાધનોમાં બેદરકારી દાખવનાર લોકો સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરાય, તે બાદ જનતા પાસેથી લેવાતો ટેક્સ વધારાય તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠી છે. જોકે પાલિકા તો અલગ અલગ બહાના હેઠળ પોતાનો લૂલો બચાવ કરી રહી છે, પરંતુ પાલિકાની બેદરકારીનો બોજ જનતા પર કેમ, એ એક મોટો પ્રશ્ન છે. પાલનપુર પાલિકા દ્વારા તાજેતરમાં ટેક્સ વધારવામાં આવ્યો છે, સફાઈ વેરામાં વધારો કરવામાં આવ્યો છે, તો પાલિકાના કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, શું કહ્યું? પાલનપુર નગરપાલિકામાં હાલમાં જે સફાઈ વેરામાં વધારો કરવામાં આવ્યો છે એ અગાઉ સરકારશ્રીની મંજૂરી લઈ અને ટેક્સેસ વધારવામાં આવેલા છે, અને સાથોસાથ નગરપાલિકાના જે સાધનો પડેલ છે એ બાબતે હાલમાં પાલનપુર નગરપાલિકાનો હદ વિસ્તાર ઘણો વધેલો છે, કે હાલમાં એ સાધનોથી નવીન વધેલ વિસ્તારમાં પહોંચી વળાય તેમ ન હોય એ સાધનો વિશે આગામી વહીવટી ચર્ચા કરી અને આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. પાલિકાના સાધનો છે, કરોડો રૂપિયા પ્રજાના લાગેલા છે, તો શું આ પાલિકા દ્વારા પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવ્યો? એ સાધનોનો પણ ઉપયોગ જે તે સમયે કરવામાં આવશે, હાલ એ બાબતે ચર્ચા કરી અને પછી નિર્ણય લેવામાં આવશે. એમાંથી મોટાભાગના સાધનો છે તે કાટ ખાઈ ગયા છે, ટ્રાયસિકલ હોય ટ્રાયસિકલો છે એ અમારો જે હદ વધ્યો છે ત્યાં આગળ અમે ટ્રાયસિકલથી કામ લઈ શકીએ એવી પરિસ્થિતિ નથી. હાલ આધુનિક સમયના અંદર ડોર ટુ ડોર કચરાનું કલેક્શન એ કામગીરી કરવામાં આવે છે. હવે આ સાધનોનો ઉપયોગ વહીવટી બોડી જોડે ચર્ચા વિચારણા કરીને એનો ઉપયોગ પણ કરી લેવામાં આવશે. ભૂલ નથી એટલે એ જ્યારે ઉપયોગમાં લેવામાં થશે ત્યારે ઉપયોગમાં 100% લઈ લઈશું અમે. ઓકે, તાજેતરમાં પાલિકા દ્વારા વેરામાં વધારો કરાયો છે, તો બીજી બાજુ પાલિકાના કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, શું કહેશો આ વેરો કેટલે અંશે વ્યાજબી? મેં હમણાં જ એક મુલાકાત લીધી હતી પાલિકાના, પાલનપુર નગરપાલિકાના કેટલાય સાધનો જે સાફ સફાઈ માટે લાવેલા છે, જે લોકોને ત્યાં ડોર ટુ ડોર કેમ્પેઇન ચાલે તો એના માટે કચરો ઉપાડવા માટે છોટા હાથી જેવા સાધનો લાવેલા છે, ટ્રક લાવેલી છે, આ બધી જ વસ્તુ, લાખો કરોડો રૂપિયાની વસ્તુ ત્યાં એમને એમ પડી છે, ખુલ્લામાં પડી છે, અને ઉપર વરસાદ થઈ રહ્યો છે, તડકો પડી રહ્યો છે, કાટ લાગી રહ્યો છે, કરોડોના સાધનો પડ્યા પડ્યા ધૂળ ખાઈ અને બગડી રહ્યા છે વિધાઉટ અ વન ટાઈમ યુઝ, અને આ લાવવાના પૈસા થાય છે. આ પૈસા ક્યાંથી આવે છે? તમારા મારા જેવા લોકો ટેક્સ ભરે છે, સવારે ઉઠીને પાણી પીઓ ત્યાંથી ઊંઘો ત્યાં સુધી આપણે ટેક્સ ભરીએ છીએ,
આ ટેક્સ ભર્યાના બદલામાં આપણને શું મળે છે? આ આપણા કરોડોની મિલકતો કાઢ ખાઈને ધૂળમાં જઈ રહી છે. આ ટેક્સ કોણ ભરે છે? તમે અને હું. કઈ રીતે કોરોના જેવી મહામારી ચાલે છે, લોકોના આવકના સ્ત્રોત બંધ થઈ ગયા છે, લોકો ઇન્કમ વગર ફરી રહ્યા છે, તેમ છતાંય નગરપાલિકાને એક ટકો શરમ નથી કે એમના જે વેરા છે એ વેરા માફ કરવાને બદલે ત્રણ ત્રણ ગણા ચાર ચાર ગણા વધારી દીધા. સેજ શરમ નથી આવતી તમને? અને વેરા વધારીને તમે જે પૈસા લો છો એ પૈસા અર્થે વેડફો છો, ફરી ખૂટશે એટલે ફરી વેરા વધારશો. અમે માત્ર ટેક્સ ભરવા માટે જ જન્મ્યા છીએ. આખા પાલનપુરમાં ખાડાવાળા રોડ, ધૂળ ઉડતી હોય અને સાધનો બધા ધૂળ ખાતા હોય, અને બદલામાં શું મળે છે અમને? ટેક્સ, ટેક્સ વધારો, ચાર ચાર ગણો ટેક્સ વધારો. આ ક્યારે સાંખી લેવા એમ નથી. પબ્લિકને કહું છું, જાગૃત બનો, નહીંતર અંગ્રેજો કરતાં પણ ખરાબ પરિસ્થિતિ આ લોકો આપણી લાવશે. એક જાગૃત નાગરિક છો, પાલિકાની બેદરકારી સામે આવી છે, તો આ બાબતે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશો ખરી? મેં આની પહેલાં પણ ટ્વીટ કરીને મુખ્યમંત્રીશ્રીને, વડાપ્રધાનશ્રીને અને બીજી જેટલી પણ આપણી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને ટ્વીટ કરીને પણ આ બાબતે જાણ કરી છે. એમાં પણ જો કોઈ રિઝલ્ટ નહીં મળે તો આગામી સમયમાં મારે પબ્લિકને લઈને જો આંદોલન કરવું પડે તો આંદોલન કરીશ, અને આનાથી પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શકાય એમ હોય તો હું ગાંધીનગર સચિવાલય ખાતે પણ આની રજૂઆત કરીશ. અસાઢ સુદ બીજથી શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર. અષાઢ સુદ બીજથી શક્તિપીઠ અંબાજી મંદિરના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર. વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે લાખો યાત્રાળુઓ આવતા હોય છે, ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દરેક પધારેલા યાત્રાળુઓની સુંદર સગવડ અને વ્યવસ્થા મળી રહે તેના માટે ઉત્તમ કામગીરી કરવામાં આવે છે. તે હાલ ઋતુમાં ફેરફાર થતાં અંબાજી મંદિરનો પણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિરનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિરના મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ બીજ સોમવારે તારીખ 12/7/2021 આરતી તથા દર્શનનો સમય ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ મંદિરમાં આરતી અને દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે. આરતી સવારે 7:30-8, દર્શન સવારે 8-11, મંદિર મંગળ 11:30-12, રાજભોગ બપોરે 12-12, દર્શન બપોરે 12:30-4, મંદિર મંગળ 16:30-19, આરતી સાંજે 19:30-19:30, દર્શન સાંજે 19:30-21. આમ અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન અને આરતીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ દિયોદર તાલુકા પંચાયતની વિવિધ શાખાઓની કામગીરીની સમીક્ષા કરી. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દિયોદર તાલુકા પંચાયત વિવિધ શાખાઓની કામગીરીની સમીક્ષા કરી. તાલુકાની જૂની જર્જરિત રેફરલ હોસ્પિટલની મુલાકાત લઈ ઓક્સિજન પ્લાન્ટ માટેની જગ્યાની સમીક્ષા લીધી. બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરેએ દિયોદર તાલુકા પંચાયત કચેરીના વિવિધ શાખાઓની સમીક્ષા કરી અને જાત મુલાકાત લીધી હતી, જ્યાં તાલુકાના વિવિધ વિકાસના કામોની કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. સાથે દિયોદર તાલુકા હેલ્થ કચેરી, દિયોદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ રૈયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત વિવિધ હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ બાબતે આરોગ્ય અને પંચાયતના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી અને સાથે સાથે દિયોદર તાલુકા પંચાયત ખાતે ડીડીઓ હસ્તી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટના ખાતમુહૂર્ત પછી પ્લાન્ટ કાર્ય કરવાની જગ્યાનું જાત નિરીક્ષણ કર્યું હતું. સાથે રૈયા ગામે આવેલી પીએચસી સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષી દિયોદરમાં ઓક્સિજન પ્લાન્ટ માટે તાલુકા વિકાસ ડોક્ટર અધિકારી ડોક્ટર વ્યાસ અને પીએચસીના ડોક્ટર સાથે સમીક્ષા કરી અને મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેત દિયોદર તાલુકાની મુલાકાત લઈ વિવિધ શાખાઓની કામગીરીના પ્રગતિ રિપોર્ટની સમીક્ષા કરી હતી. સાથે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટેની જગ્યાની સમીક્ષા કરી હતી. ત્યારે દિયોદર તાલુકા વિકાસ અધિકારી એનસી ઠાકોર, દિયોદર THO બ્રિજેશ વ્યાસ સાથે સમીક્ષા મુલાકાત લીધી હતી. કાંકરેજ તાલુકાના તમામ સરપંચો દ્વારા મીટિંગ યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. કાંકરેજ તાલુકાના તમામ સરપંચો દ્વારા મીટિંગ યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. 15મા નાના પંચની ગ્રાન્ટને લઈને આવેદનપત્ર પાઠવ્યું. કાંકરેજ તાલુકાની તમામ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા આજે મીટિંગ યોજી ગ્રામ પંચાયતોમાં વિવિધ કામોની માંગોને લઈને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને મામલતદાર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. તાલુકાના તમામ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા 15મું નાના પંચની ગ્રાન્ટ, તમામ ગામના તળાવ ભરવામાં આવે અને બીપીએલની યાદીનો સર્વે કરવામાં આવે એવી વિવિધ માંગોને લઈને મામલતદાર કચેરી ખાતે આવીને આવેદનપત્ર આપીને માંગ કરી હતી. જ્યાં સુધી સરપંચોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ આપી હતી. તાલુકાના સરપંચ એસોસિએશનની મીટિંગ યોજાણી.
એની અંદર આજે મારે સરકારને એટલું જ કહેવું છે કે જે સરકારે કોરોના કાળની અંદર સરપંચને આખા ગામની જવાબદારી આપી હતી અને સરપંચે પોતાના પરિવારનું વિચાર્યા વગર એ વ્યક્તિએ કે કોરોનાની અંદર જેટલા દેશ થઈ ગયા હતા એ લોકોને સ્મશાન સુધી અને લાકડાની વ્યવસ્થા પણ સરપંચે કરી લીધી, ત્યાં સરકારે કોઈ કશું જ નહોતું કર્યું. અમે અમારી જાત ઉપર આ બધું કર્યું હતું, અમારા પરિવારને કોઈ પણ પરવા કર્યા વગર અમે કોરોનાની અંદર એનું ચેપગ્રસ્ત વ્યક્તિ હશે તો એનું પણ અમે નનામી ઉધી ગયા હતા. આજે એક 15માં નાણાપત જેવી એક સામાન્ય જે 100 વર્ષથી કામ ચાલતું આવ્યું અને એક 15માં નાણાપંચની એક સરપંચ તરીકે એ જો કદાચ જો આજીજી કરતો ને તો આ સરકાર માટે એક ખતરનાક વસ્તુ કહેવાય. આગામી સમયની અંદર એવો સમય આવશે એ ટાઈમે આ કાંકરેજ તાલુકાના સરપંચો કયા ટાઈમે એ પલટો મારશે, કોઈ દિશા નક્કી કરશે એ તો કુદરત જ જાણશે અને સમય તેનો નક્કી કરશે. એટલે ચોક્કસપણે આ સરકારને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે 15માં નાણાપંચ હોય, તળાવો ભરવાના હોય, લાઇટનું હોય, શિક્ષણ વિશેનું હોય કે કોઈ પણ ક્ષેત્રનું કામ હોય તો એનો આત્મવિશ્વાસ જો ભાજપની સરકાર હોય અને સરકાર જો પૂરેપૂરું સર્વસ્વ હોય તો ખેડૂતોને પાણી સુજલામ સુફલામની અંદર બંધ છે, તાત્કાલિક ધોરણે ચાલુ કરાવે. શિક્ષણની અંદર ઘણા ગામોની અંદર સ્કૂલો નથી તો ઘણા ગામોની અંદર બોર વગર લોકો પાણી વગર તલસા મારે છે તો આ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરે એવી અમારી સરપંચ એસોસિએશનની આપ સરકારશ્રી તરફ માગણી છે. ભારત માતા કી જય. અમારી સરપંચ એસોસિએશનની પ્રમુખ દુગાવાડા હનુમંતજીના મંદિરમાં તમામ સરપંચશ્રીઓની મિટિંગ બોલાવવામાં આવી, એમાં અમે અમારી માગણીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી અને આપ તાલો જે ભાઈ મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું. અમારું અમારી માગણીઓ જ્યાં સુધી સંતોષાય ન ત્યાં સુધી અમે તમામ તાલુકાના સરપંચશ્રીઓ ધરણા ઉપર મામલતદાર ઓફિસે બેસવાના છીએ અને અમને ન્યાય ના મળે એટલી ઘડી અમે અહીંથી ઉઠવાના નથી. બીજા ડીસા તાલુકાના શેરપુરા ગામે ખેડૂત દ્વારા તૈયાર કરાયેલ ખેત તલાવડીનું આજે રીબીન કાપી કરાયું લોકાર્પણ. ડીસા તાલુકાના શેરપુરા ગામે ખેડૂત દ્વારા તૈયાર કરાયેલ ખેત તલાવડીનું આજે રીબીન કાપી કરાયું લોકાર્પણ. સમગ્ર ગુજરાતમાં આત્મનિર્ભર બની અને ડીસા તાલુકાના શેરપુર ગામે શિક્ષિત ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં 32 ફૂટ ઊંડી ખેત તલાવડી છેલ્લા 3 મહિનાથી કામગીરી ચાલી રહી હતી. ખેડૂત દ્વારા કોઈપણ જાતની સરકારી સહાય વગર પોતાના ખર્ચે બનાવેલા ખેત તલાવડીની અને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા મુલાકાત લીધી હતી. જાગૃત શિક્ષિત ખેડૂત દ્વારા આત્મનિર્ભર બની અને વરસાદી પાણીનો સંગ્રહ કરીને પોતાના ખેતરમાં 12 માસ પિયત કરી શકે તે હેતુથી ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખેતરની જમીનમાં 32 ફૂટ ઊંડું કરીને ઈટો પાથરી પ્લાસ્ટિક મૂકી અને આજુબાજુમાં સિમેન્ટથી પ્રોટેક્શન દિવાલ બનાવીને ખેત તલાવડી તૈયાર કરવામાં આવી છે. જે ખેત તલાવડીનું આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ પાણી પુરવઠા મંત્રી હરજીવનભાઈ પટેલના હસ્તે રીબીન કાપીને આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે કેક કાપી ઉપસ્થિત લોકોને મોમીઠું કરાવ્યું હતું. પ્રવીણભાઈ માળી દ્વારા પણ ખેડૂત દ્વારા તૈયાર કરાયેલ ખેત તલાવડીની અન્ય ખેડૂત મિત્રો પણ પ્રેરણા મેળવીને ખેત તલાવડી બનાવવાની શરૂઆત કરી તેવું આહવાન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી સાથે ઠાકોર સમાજના આગેવાન લેબજીજી ઠાકોર, નગરપાલિકાના વોર્ડ નંબર 4ના સદસ્ય ચેતનભાઈ ત્રિવેદી, વોર્ડ નંબર 3ના અપક્ષ સદસ્ય રમેશભાઈ રાણા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ સહિતના શેરપુર ગામના તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શેરપુરા ગામના જાગૃત શિક્ષિત ખેડૂત અણદાભાઈ જાટ તૈયાર કરવામાં આવેલી ખેત તલાવડીને લઈને ઉપસ્થિત મહેમાનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આજથી 3.5 મહિના પહેલાં મારી ખેત તલાવડીનું ખાતમુહૂર્ત મેં પ્રવીણભાઈ માળીના હસ્તે કરાવી અને આજે 3.5 મહિના પછી મારી જે ખેત તલાવડીની કામગીરી છે એ પૂર્ણ થઈ. આ ખેત તલાવડી પૂર્ણ થયા પછી મેં આજે આપણે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી હરજીવનભાઈ, પ્રવીણભાઈ માળી સાહેબ, લેબજીભાઈ ઠાકોર અને બીજા ઘણા બધા આગેવાનોની સાથે આ ખેત તલાવડીનું મેં આજે લોકાર્પણ કરાવ્યું છે. સાથે સાથે વાત કરીએ કે આ ખેત તલાવડી બનાવવામાં મને મીડિયાના કર્મીઓનું, પ્રવીણભાઈ છે એ સિવાય ઘણા બધા લોકોનો સાથ અને સહકાર મળ્યો જેથી હું સરળ રીતે આ ખેત તલાવડી બનાવી શક્યો, જેમાં ટેકનિકલ સહાયની મારે. ડીસા તાલુકાના શેરપુરા ગામે અણદાભી દ્વારા અને એમના પરિવાર દ્વારા જે એમના ખેતરને જે ખેત તલાવડી બનાવી છે એ ખરેખર અદ્ભુત કાર્યક્રમ એમને કર્યું છે અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોર્ધનભાઈના સુપુત્ર પ્રવીણભાઈએ જ્યારે આ માર્ગદર્શન આપીને
ખીર તળાવીનું જ્યારે ભૂમિપૂજન કર્યું ત્યારે અમે પણ વોટ્સએપ ઉપર જોતા હતા કે પ્રવીણભાઈ આ ખોટી માથાકૂટ કરે છે, આવું કોઈ બને નહીં. પરંતુ આજે નજરે જોયા પછી એમ લાગે છે કે પ્રવીણભાઈની મહેનત અને આ અણદાભાઈની એમના પરિવારની મહેનતના કારણે આજે 70 લાખ લીટર જેટલું પાણી અંદર સમાઈ રહે એટલે ખીર તળાવડી બનાવી છે. આ પ્રેરણાના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ ખેડૂતો જોશે ત્યારે દરેકને આપણે પ્રેરણા જાગશે કે અમે પણ અમારા ખેતરમાં ખેતતળાવડી બનાવીને પાણીના તળ દિવસે દિવસે ભૂગર્ભમાં ઉડા જતા એને ઊંચા લાવવા માટેનો પ્રયત્ન કરીએ એવો આજે આ અણદાભાઈ કામ કર્યું છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ડીસાના એકલવ્ય યુવા સંગઠન દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. ડીસા મધ્યપ્રદેશમાં આવેલ નેમાવર ખાતે 5 આદિવાસી લોકોની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર ભારતભરમાં આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હત્યા કરનારને ફાંસીની સજા થાય તેમજ આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેવી સમગ્ર આદિવાસી સમાજની માંગ છે. તેના ભાગરૂપે આજે ડીસાના એકલવ્ય યુવા સંગઠન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માગણી કરી હતી. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના નેમાવર ખાતે આદિવાસીઓની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને તમામ 5 લોકોને મારીને 8 ફૂટ જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંના સ્થાનિક સંગઠનો દ્વારા આ ઘટનાને ઉજાગર કરવામાં આવ્યું હતું. આ હત્યાકાંડને લઈને સમગ્ર ભારતભરમાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. તેમાં સ્થાનિક પ્રશાસન દ્વારા આરોપીઓને છાવરતા હોવાનું પણ સામે આવ્યું છે, જેને લઈને સમગ્ર ભારતભરમાં આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના 5 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર હત્યારાઓને ફાંસીની સજા થાય તેમજ આ કેસ ફાસ્ટેક કોર્ટમાં ચાલે તેને લઈને સમગ્ર જિલ્લામાં આદિવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પણ એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડીસા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પીડિત પરિવારને ન્યાય મળે તેમજ હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી. તેમજ આવી ઘટના અન્ય સમાજમાં ન ઘટે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અમારી માગણી માત્ર એટલી જ છે કે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના નેમાવર ખાતે જે આદિવાસી સમાજ સાથે જે અન્યાય થયો છે, જેમાં 3 બાળકી, 1 માતા અને 1 પુત્રને હત્યા કરી તેમને ખાડોખડી દાટી દેવામાં આવેલા હતા, ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વિધિવત રજૂઆતો કરતાં 45-48 દિવસ બાદ ફરી ત્યાં ખોદકામ કરતાં જાણવા મળ્યું કે ત્યાં 5 લાશો મળી આવેલું, જેના કારણે સમગ્ર ભારતના દરેકે દરેક આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આદિવાસી સમાજની લાગણી દુભાણી છે, કેમ કે આ રીતે ક્રૂર હત્યા કરી તેમને આ રીતના દાટી દેવામાં આવે છે અને તંત્ર સાવ ઊંઘ્યું જોવા મળે છે કે 45 દિવસ બાદ ફરી ત્યાં ખોદકામ કરતા લાશ મળે છે. એટલે ત્યાં એવું લાગે છે કે ત્યાંનું સરકારી તંત્ર પણ ઊંઘતું હતું. એટલે આજે પ્રાંત અધિકારીને, અમારા ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને માત્ર એટલી જ માગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી જે તે હત્યાકારો છે તેમને ફાંસીની સજા આપવામાં આવે. આ ઉપરાંત આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને તેમને આજીવન કેદથી લઈ અને ફાંસી સુધીની સજા આપવામાં આવે, જેના કારણે આવનારા સમયમાં કોઈ પણ સમાજમાં આ પ્રકારના બનાવો ના બને. આથી વિશેષ માંગણી અમારી એ પણ છે કે જે તંત્ર દ્વારા જે નિષ્ક્રિયતા બતાવી છે અને જે હત્યારાઓને જે સપોર્ટ કર્યો છે અને હત્યારાઓને જે પીઠબળ પૂરું પાડ્યું છે, તો એ જે તે સરકારી અધિકારીઓ પણ તેમાં સંડોવાયેલા છે, જેમને તેમનો બચાવ કરેલો છે, જેમને આ કૃત્ય કરવા માટે જેમને પીઠબળ પૂરું પાડ્યું છે, તેમના પણ ત્યાંની સરકાર દ્વારા એક્શન લેવામાં આવે એવી અમારી સમગ્ર આદિવાસી સમાજ વતી માંગણી છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. લાખણી તાલુકાના નાણી ગામના એરફોર્સમાં છેલ્લા 2 વર્ષથી ફસાયેલી ગાય માતાને બહાર કાઢવા માટે જીવદયા પ્રેમીઓમાં ઉઠી માંગ. લાખણી તાલુકાના નાણી ગામના એરફોર્સમાં છેલ્લા 2 વર્ષથી ફસાયેલી ગાય માતાઓને બહાર કાઢવા માટે જીવદયા પ્રેમીઓ ઉઠી ઉંગ્ર માંગ. સમગ્ર ભારત દેશમાં જેમાં હિન્દુ સંસ્કૃતિ ગણાય છે તેવી આપણી ગૌ માતાની હાલત દિન પ્રતિદિન દયનીય બની રહી છે. ભારત દેશના અનેક શહેરોમાં ગાય માતા રોડ પર રખડતી જોવા મળી રહી છે. ગાય માતાને પોતાના વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચાર ઉપર.
ડીસાના દસાનાવાસ ખાતે સર્જાઈ મારામારી, ચાર શખ્સો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. ડીસાના દસાનાવાસ ખાતે સર્જાઈ મારામારી, ચાર શખ્સો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. ડીસાના દસાનાવાસ ગામ ખાતે ગત મોડી રાત્રે ગામના યુવકને ગામમાં ન આવવાનું કહેતા અને યુવક ગામમાં આવતા ગામના ચાર શખ્સો દ્વારા યુવકના ઘરે જઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે યુવકને ઈજા થતા સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડીસાના દશાનાવાસ ખાતે રહેતા ઓધારસિંહ અભુસિંહ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે અને ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે મોડી રાત્રે દશાનાવાસ ગામના જ અમથાજી બાબુજી ઠાકોર તથા શાંતિજી બાબુજી ઠાકોર તથા કનુજી અમથાજી ઠાકોર તથા દલુજી અમથાજી ઠાકોર આ ચાર શખ્સો તીક્ષ્ણ હથિયાર તેમજ ધોકા લાકડીઓ લઈ ઓધારસિંહ અભુસિંહ ઠાકોરના ઘરે આવી કહેવા લાગેલા કે તારો ભાઈ વિરમસિંહને ગામમાં આવવાની ના પાડેલી છે, તેમ છતાં એ કેમ આવે છે, તેમ કહી આ ચારેય શખ્સો તમારા તમામ ભાઈઓને મા બેન સામે ભૂંડી ગાળો બોલવા લાગેલ, જેથી મેં ગાળો બોલવાની ના પાડતા આ ચારેય શખ્સો એકદમ ઉશ્કેરાઈ જઈ તેમના હાથમાં રહેલ તીક્ષ્ણ હથિયાર તેમજ ધોકા વડે મારા ભાઈ પોપટજી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મારો ભાઈ પોપટજીએ તલવાર બે હાથથી પકડેલ, જેમાં પોપટજીને બંને હાથની હથેળીમાં તલવાર વાગેલી, તેમજ ઓધારસિંહ પર છરી વડે ડાબા હાથ પર હુમલો કરવામાં આવેલો, જેમાં મારા ભાઈ વિરસંગભાઈ તેમજ રંગાજી વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં લાગેલ. અમે ચારે ભાઈ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જતા જતા માં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ તાત્કાલિક 108 ફોન કરતા 108 ઘટનાસ્થળે દોડી આવી હતી અને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડીસા તાલુકા પોલીસ મથકે આ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઓકે. મારું નામ માતાસિંહ અભુજી ઠાકોર. 2 વર્ષ પહેલાં અમારા ભાઈની કોક માથા ઘૂટે છે, અમને કોઈ ખબર હતી નહીં અને એમાં મેટલમાં રાતે આવીને ઝઘડો કર્યો. એ બે ભાઈને વગાડ્યો મને, એટલે ચાર ઓગળી કાપી નાખી મારે થોડવા દીધું. કોણ કોણ હતા મારવામાં? મારવાળા ચાર જણા હતા. નામ ઓળખો? નામ અમથુજી બાબુજી, સોનતુજી બાબુજી, કનુજી અમથુજી, દલુજી અમથુજી. બરાબર. ફરિયાદ આપી પોલીસ? ફરિયાદ આપી. જિલ્લા વિકાસ અધિકારી સરહદી સુઈગામ તાલુકાની મુલાકાત લીધી. જિલ્લા વિકાસ અધિકારી સરહદી સુઈગામ તાલુકાની મુલાકાત લીધી. વનીકરણ અને સીએસસીની મુલાકાત લઈ સમીક્ષા કરી. જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં આજરોજ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ મુલાકાત લેવામાં આવી હતી અને આજે સુઈગામ તાલુકા પંચાયત તેમજ સુઈગામ સીએસસી ખાતે મુલાકાત દરમિયાન THOની ગેરહાજરી જોવા મળી હતી. આ સીએસસી સેન્ટરમાં નાખેલ જિલ્લાનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ જેને કહી શકાય તેનું નિરીક્ષણ કર્યું, તેમજ સીએસસીના કર્મચારીઓને કચેરીમાં સ્વચ્છતા જાળવવા તાકીદ કરવામાં આવી હતી, તેમજ તાલુકા પંચાયતમાં ગ્રામ વિકાસની યોજનાઓનો અમલ સારી રીતે થાય તે બાબતે સૂચના અપાઈ. અનેરેગા અંતર્ગત શરૂ કરેલા વનીકરણ બાબતે બેણબ ગામે વૃક્ષોના વનીકરણની સ્થળની મુલાકાત લીધી. આજની મુલાકાત દરમિયાન સુઈગામ તાલુકા વિકાસ અધિકારી ICDS ધંટકની મુલાકાત તેમજ બેણબ સરપંચ પરાગભાઈ વણોલ તેમજ નરેગાના કર્મચારીઓએ હાજરી આપી હતી. આજે અમારા દ્વારા સુઈગામ તાલુકા પંચાયત અને સુઈગામ CHCની મુલાકાત લેવામાં આવી અને તાલુકા પંચાયતમાં ગ્રામ વિકાસના જે યોજનાઓ છે એનો અમલ સારી રીતે થાય અને ગામચારની તમામ દરખાસ્તોમાં સ્ફૂર્તિ આવે આ બાબત સૂચના આપવામાં આવી અને જે CHC છે ત્યાં ઓક્સિજન પ્લાન્ટ પ્રથમ જિલ્લાનું પ્રથમ પ્લાન્ટ છે જે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી મંજૂર થઈને ઓપરેશનલ થઈ ગયું છે, તો આની પણ મુલાકાત અમે આજે લીધી છે અને ખાસ CHCમાં સ્વચ્છતા જાળવવામાં આવે આ બાબત સૂચના આપવામાં આવી. સર TH સર હાજર નતા તો તે વિશે આપશું એક્શન લેશો? સર બિલકુલ, આમાં CDHO સાથે અમારી વાત થઈ છે અને આમાં વગર પરવાનગી આપશે. સર 1 કરોડની હોસ્પિટલ બનાવી તેની અંદર સર જે ટોયલેટમાં સફાઈ નથી, ગંદકી બહુ જોવા મળી તે વિશે આપ? હા, આમાં આવી વસ્તુ છે જે દરરોજે ધ્યાન રાખવું જોઈએ અને આજે અમારા ધ્યાન ઉપર આવ્યું છે, પરંતુ હવે સિન્સ આ બંને ટોયલેટ ખુલી ગયા છે તો મને આશા છે કે સુપરિન્ટેન્ડન્ટ શ્રી અને અન્ય સ્ટાફ જે છે હવે આને બહુ સારી રીતે જાળવશે અને સ્વચ્છતાનું પાલન. ઓકે સર, થેન્ક યુ. આજે DDO સાહેબે અમારા વનીકરણની મુલાકાત લીધી. કાજલબેન સુઈગામ તાલુકાના TDO સર, એમનો આખો સ્ટાફ, નરેગાના જે મજૂરો કામ કરી રહ્યા છે એમના હાથે પણ એમણે મુલાકાત લીધી. ખૂબ આનંદ આવ્યો. અમારું એક જૂનું 3 વર્ષ પહેલાં વનીકરણ કરેલું હતું, એમની પણ એમણે મુલાકાત લીધી. ઉત્સાહી જે આ વિસ્તારનો એક આત્મા કહેવરાય એમાં કાજલબેન પણ એમની હાથે હતા. એમના સહયોગથી મિત્તલબેન VSSM સંસ્થાના સેક્રેટરી છે, એમના સહયોગથી 10,000 વૃક્ષોનું મેં વાવેતર કરી રહ્યા હતા. એ બધાએ એમની મુલાકાત લઈ અને અમને ખૂબ આનંદ થયો
એમનો ખૂબ ખૂબ હૃદયથી દિલથી આભાર માનો. અને સોયગામ તાલુકા આપણે જે તાલુકા પંચાયત દ્વારા કેટલા આવેલા મને તમને જે મનરેગા યોજના દ્વારા 3 વર્ષના જે પ્લાનિંગ હોય છે એનું કે 1 વર્ષે 70%, બીજે વર્ષે 15% અને ત્રીજે વર્ષે 15% એમ અમને 17 લાખ રૂપિયાનો ગ્રાન્ટ જે મનરેગા યોજનામાંથી ફાળવવામાં આવી છે. અને મિત્તલબેને પણ અમને 5-6 લાખ રૂપિયાની સહાય, 6-8 લાખ રૂપિયાની સહાય એમના તરફથી પણ અમને તાત્કાલિક આપવામાં આવી. આપનું નામ? રાજપૂત પરાગભાઈ બેણપ, સરપંચ. જુના ડીસા ખાતે ભારત નર્સિંગ કોલેજ દ્વારા નારી શક્તિકરણ માટે કાર્યક્રમ યોજાયો. જુના ડીસા ખાતે ભારત નર્સિંગ કોલેજ દ્વારા નારી શક્તિકરણ માટે કાર્યક્રમ યોજાયો. ડીસા તાલુકાના જુના ડીસા ગામે પાંજરાપોળ ખાતે નારી શક્તિકરણ કાર્યક્રમ યોજાયો. જેમ કે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું, કેવી રીતે આપણે આપણા જાત પર કેવી રીતે રક્ષણ કરી શકીએ, શક્તિ શું છે એ વિશે નાટકનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. નર્સિંગ કોલેજ વિદ્યાર્થી બહેનોએ આ પ્રોગ્રામ ખૂબ સરસ રીતે રજૂ કરીને સાથે સાથે કોરોના, ટીબી, ડાયાબિટીસ જેવી બીમારીથી કેવી રીતે રક્ષણ કરવું તે વિશે જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે ગામના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા ભારત નર્સિંગ કોલેજ મોટા રસાણાના આસિસ્ટન્ટ પ્રોફેસર ઉર્મિલાબેન પ્રજાપતિ તથા નર્સિંગ ટીચર જીગર પરમાર, હાર્દિક હરિયાની અને નર્સિંગ કોલેજના સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માયસેલ્ફ ઇઝ જીગર પરમાર. હું ભારત નર્સિંગ કોલેજમાં નર્સિંગ ટ્યુટરમાં કામ કરું છું. અહીંયા અમે જે લોકોથી કે લોકોમાં હેલ્થ જાગૃતિ માટે આવ્યા છીએ, તો કે લોકોને એ પ્રમાણે કે હેલ્થ વિશે શું જાણે છે માટે અમને, જેવું કે કોરોના છે, ડાયાબિટીસ છે, ટીબી, એ માટે લોકોને કે હેલ્થ જાગૃતિ માટે અમને કે હેલ્થ વિશે શું સભા રહે, એની પર્સનલ હાઇજિન કેર શું લે, એ માટે અમે કાર્ય કરવા માટે અહીંયા એક નાટક તરીકે કામ કરવા માટે સ્ટુડન્ટ આવ્યા છે. ઓકે, મારું નામ પ્રજાપતિ ઉર્મિલા છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભારત નર્સિંગ કોલેજ રસાણા બોટાદથી આવું છું. અમારા અહીંયા જુના ડીસા ખાતે પાંજરાપોર આવેલ છે, ત્યાં વુમન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણ વિશે પબ્લિકને જાગૃતતા લાવવા માટેનું એક નાટકનું આયોજન કરેલ છે, જેથી કરીને સ્ત્રીઓને ખબર પડશે કે વુમન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રીમાં કેટલી જાગૃતતા હોવી જોઈએ. જે અત્યારે અવારનવાર વુમનને લગતી સમસ્યાઓ, જેમ કે પબ્લિક સમજતી નથી કે એકચ્યુઅલીમાં સ્ત્રી વસ્તુ શું છે, તો એને જાગૃતતા લાવવા માટે કરીને અત્યારે અમે જે નાટકનું આયોજન કરેલ છે તે અહીંયા ભજવીએ છીએ. ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં માતા અને પુત્ર પર હુમલો કરતા એક શખ્સ સામે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ડીસાની સિંધી કોલોની વિસ્તારમાં પત્ની અને પુત્ર પર હુમલો કરાતા એક શખ્સ સામે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. છેલ્લા ઘણા સમયથી ડીસા પંથકમાં મારામારીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સામાન્ય બોલાચાલીમાં પણ લોકો ઉશ્કેરાઈ ગઈ અને ગુનાખોરોને અંજામ આપી રહ્યા છે, ત્યારે આજે ફરી એક મારામારીની ઘટના ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં બનવા પામી હતી, જેમાં સિંધી કોલોની વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગુલાબજી ઠાકોર રાત્રે જમ્યા બાદ પોતાના ઘરની આગળ ખાટલો વસાવીને સૂતા હતા. તે દરમિયાન નિકુંજકુમાર રાજુભાઈ લુહાર ફરિયાદીના ઘરની આગળ પથ્થરો ફેંકતા ફરિયાદી દ્વારા નિકુંજકુમારને ઠપકો આપતા નિકુંજકુમાર લુહાર અચાનક ઉશ્કેરાઈ ગઈને ફરિયાદીના પુત્ર અશોકકુમારને ગડદાપાટુનો માર મારતા અશોકકુમારની માતા દલુબેન છૂટા પડાવવા જતા માતા દલુબેન પણ નિકુંજકુમાર લુહાર દ્વારા લોખંડની પાઇપ લાવી ફરિયાદીની પત્નીને જમણા પગે અને સાથળ ભાગમાં પગમાં લોખંડની પાઇપો મારતા માતા દલુબેન અચાનક નીચે પડી ગયા હતા અને બચાવ માટે લોકોને મદદ માંગી હતી. આજુબાજુમાંથી લોકો ભેગા થઈ જતા પત્ની અને પુત્રને બચાવી લીધા હતા. ઇજાગ્રસ્ત થયેલી માતાને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલમાં સારવાર ચાલી રહી છે. ત્યારબાદ ફરિયાદી રમેશભાઈ ગુલાબજી ઠાકોર દ્વારા નિકુંજકુમાર લુહાર સામે પોતાની પત્ની અને પુત્રને મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી અને ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ફરિયાદી ફરિયાદ નોંધીને નિકુંજકુમાર લુહાર નામના શખ્સને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સાહેબ, મોક 10 વાગે હું હતો, એ ભીગેલી હાલતમાં આવી પથ્થરો મારીને દોડી ગયો. એટલે મારા છોકરાને બાબલાને કીધું, મેં તો ઓલો પથ્થરો મારીને દોડી ગયા, બાબત કહેવા ગયા એને સમજાવવા, તો પાઇપ લઈને ઉભો થયો, ડાયરેક પાઇપ મારવા માંડે. કોને પાઇપ મારી હતી? નક્કી કુવા રાજુભાઈ. અને તમારા દાદીને શા માટે અહીંયા એડમિટ કર્યા છે? સાહેબ, પાઇપથી ફ્રેક્ચર કરી નાખ્યું. તેમને કેટલા દિવસથી એડમિટ છે? સાહેબ, આજે ઘણો પહેલી તારીખ 30 તારીખનો આ કિસ્સો બનેલો છે. એ દિવસે પોલીસને જાણ કરી હતી? કરી હતી સાહેબ, વેપાર 30 તારીખને આ લેલી હતી. તો હજી સુધી ધરપકડ નથી થઈ? નહીં કરી હતી સાહેબ, ધરપકડ. શું નામ છે આપનું? રમેશ. ઓકે. પાંથાવડા એપીએમસી પર સત્તાનું સુકાન મેળવવા માટે ભાજપના 3 જૂથો સામસામે. ખેડૂતોના સહકારથી ચાલતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપર સત્તાનું સુકાન મેળવવા માટે નેતાઓ મરણિયા પ્રયાસ કરતા હોય છે.
રાજસ્થાનની સરહદને અડીને આવેલા પાંથાવાડા એપીએમસી નવા નિયામક મંડળ સાથે આજે મતદાન શરૂ થયું. વહેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા, જ્યાં મતદાન મથક પર સોશિયલ ડિસ્ટન્સ ભંગના દ્રશ્યો સામે આવ્યા. મતદાન મથક પર કોરોના ગાઈડલાઈનનો સદંતર ભંગ દેખાયો. આજે પાંથાવાડા એપીએમસી માટે 1223 ખેડૂતો મતદારો, 244 વેપારી મતદારો, જ્યારે અન્ય 80 મતદારો મતદાન કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ભાજપના 3 પક્ષો સત્તા મેળવવા મેદાને. ખેડૂત વિભાગ તેમજ વેપારી વિભાગ માટે ઉમેદવારો મેદાને છે, ત્યારે પોતાના ઉમેદવારો તરફ મતદાન કરવા માટે ખેડૂત આગેવાનો તેમજ વેપારીઓ મતદાન મથકે પહોંચ્યા. પાંથાવાડા એપીએમસી માટે સત્તાધારી ચેરમેન સવસીસો અંદ્રીની પેનલના 10 ઉમેદવાર અને હરીફ રેસા પટેલ પેનલના 10 ઉમેદવારો મેદાને છે, જ્યારે પાંથાવાડા એપીએમસીમાં ઉમેદવાર કરનાર અને તાજેતરમાં સંગઠનમાંથી જિલ્લા મંત્રીનો હોદ્દો ગુમાવનાર ફાલ્ગુનીબેન ત્રિવેદીના 5 સહિત 2 અપક્ષ ઉમેદવારો મેદાને છે, જેના કારણે સહકારના રાજકારણમાં ભારે ગરમાવો છે. પાંથાવાડા એપીએમસીમાં મતદાન કરવા પહોંચેલા મતદારો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. મતદાન મથકે કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હતો, જે સોશિયલ ડિસ્ટન્સ મતદાન મથકે હોવું જોઈએ તેને નિભાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હતું. મતદાન મથકે લાગેલી કતારોમાં મતદારો વચ્ચેનું અંતર નહોતું, જ્યારે માસ્કનો પણ અભાવ જોવા મળ્યો હતો. વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ નહિવત હતું. સમય જતાં દિશા અને દશા બદલાઈ, શિક્ષણ પદ્ધતિ બદલાઈ, લોકોમાં જાગૃતિ આવી, જેના પરિણામે ધાનેરા તાલુકાની સરેગઢ અનુપમ શાળા બની મોડલ શાળા. રાજસ્થાન સરહદે હોવા છતાં પણ ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી આધુનિક શાળા બનીને સાચા અર્થમાં સરસ્વતીનું મંદિર. આ વિસ્તાર પછાતપણાની ગણતરીમાં આવતો અને શિક્ષણની અહીંયા કલ્પના જ નહોતી, પણ આજ વિસ્તાર સમગ્ર તાલુકાને હંફાવી રહ્યો છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વાલીઓ અને શિક્ષકો જાગૃત બન્યા છે, પરિણામે શિક્ષણમાં મોટા પરિવર્તન સાથે સાક્ષરતાના પણ માપદંડ બદલાય છે. શેરગઢ અનુપમ શાળામાં સરસ ગાર્ડન, ગાર્ડનમાં ફુવારા પદ્ધતિ, સંકુલમાં સરસ્વતીનું મંદિર, સીસીટીવીથી સજ્જ 2015 અને 2017માં પૂરથી મોટા નુકસાન તરફ ગયેલી શાળા ફરી બની રહી છે આદર્શ શાળા. શાળામાં જલસંચય યોજના અંતર્ગત ભૂગર્ભ ટાંકી જેવી અનેક સુવિધાથી આજે ગામમાં શિક્ષણનો રેશિયો 80% પર પહોંચ્યો. સ્કૂલમાં 1-8 ધોરણમાં 452 બાળકોને 11 સ્ટાફ શિક્ષણ આપી રહ્યો છે, જેની કામગીરીથી ગામના વાલીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. શિક્ષકોની કામગીરી અને વાલીઓની જાગૃતતા જ આજે ગામને આધુનિકતા તરફ દોરી ગયું છે. વાલીઓના પ્રયાસ થતી ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત છે. શિક્ષણનું પ્રમાણ વધતા રાજસ્થાન સરહદે આવેલ હોવા છતાં ભૂતકાળને ભૂલી ભવિષ્ય તરફ દોડ લગાવતું ગામને ગામની જ શાળાના શિક્ષકો શિક્ષણ સ્વરૂપે વેગ આપી રહ્યા છે. શાળાને સરસ અને આધુનિક બનાવવા આચાર્ય અમરતભાઈ ચૌધરી અને સ્ટાફની મહેનત નિખરી આવી છે. શાળાને અનુપમ એવોર્ડ, સ્વચ્છતા એવોર્ડ, ગ્રીન સ્કૂલ એવોર્ડ પણ મળેલ છે. 2016થી હાલ સુધી NMSC પરીક્ષામાં 15 બાળકો ગુજરાતમાં મેરિટમાં આવ્યા. સ્માર્ટ ક્લાસ અને ઓનલાઈન ટેકનોલોજી સાથે શિક્ષણની જ્યોત જગાવવાના ઉદ્દેશ સાથે થતી કામગીરી શિક્ષણનું વ્યાપ વધારી રહી છે. એક સમયે દીકરીઓને શાળાએ મોકલવા અટકાતો સમાજ આજે દીકરીઓના શિક્ષણની વાત પર ભાર મૂકતો કર્યો છે. દીકરી સાપનો ભારો નહીં પણ કુલનો દીપક છે. આ બાબતને શ્યોર સમજાવીને શાળામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન અપાયું. નોકરી નહીં પણ સરસ્વતીના પૂજારી બની કામ કરતા શિક્ષકો આજે બોર્ડર પર શિક્ષણનો દીવો ઝગમગાટ કરી રહ્યા છે. રાજસ્થાન બોર્ડર હોવા છતાં ખાનગી શાળાને ટક્કર મારે એવા કુદરતી વાતાવરણમાં બાળકોને શિક્ષણ આપીને અન્ય શાળા માટે ઉદાહરણરૂપ બની અનેક એવોર્ડ શાળાના નામે કરનાર શિક્ષકો ખરેખર સાચા અર્થમાં સરસ્વતીના ઉપાસક બન્યા છે. ગામને એક સાક્ષરતા તરફ લઈ જવાનો સફળ પ્રયત્ન એ જ દર્શાવે છે કે બનાસકાંઠા જિલ્લો પણ અન્ય જિલ્લાની માફક શિક્ષણમાં હરણફાળ ભરી રહ્યો છે. મારી શેરગઢ અનુપમ પેટા કેન્દ્ર શાળા રાજસ્થાનના બોર્ડર વિસ્તાર પર આવેલી છે. રાજસ્થાનના બોર્ડરથી 4 કિલોમીટર દૂર છે. ગામમાં પહેલાં જાગૃતતા ઓછી હતી, એના લીધે શિક્ષણ દર થોડો ઓછો હતો. હાલમાં અમારા મિત્ર એવા અમૃતભાઈ સાહેબ અને શિક્ષકો, બધા શિક્ષક સ્ટાફગણ અને ગામ લોકોનો સાથ સહકારથી આજે દિવસે ને દિવસે શાળા પ્રગતિ કરી રહી છે. બાળકોમાં પણ ખૂબ જોશથી સારું પરિણામ છે. સારા એવા બગીચો બની રહ્યો છે. પાણીની વ્યવસ્થાના લીધે થોડું તકલીફ હતી, એ પણ તકલીફ દૂર થઈ ગઈ છે. હાલમાં બોર પણ ચાલુ થઈ ગયો છે નવો, અને બગીચાનું સારું એવું કામ છે. અને શિક્ષક મિત્રોનું પણ ખૂબ સારું કામ છે. ગામ લોકોનો ખૂબ સાથ સહકાર છે, અને એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. ગઢ અનુપમ પે કેન્દ્ર શાળામાં હેડ ટીચર તરીકે હું 2015થી આ શાળામાં હાજર થયો. સૌ પ્રથમ શાળાના બાહ્ય વાતાવરણમાં બદલાવ કરવા માટેનો બહુ પ્રયત્ન કર્યો. સૌ પ્રથમ 2015થી જ આ શાળામાં શાળાનો બગીચા રૂપે નિર્માણ કરવાની શરૂઆત કરી, સાથે સાથે ભૌતિક સુવિધાઓ પૂરી કરવા માટે પણ પ્રયત્ન કર્યો. અને આમાં સૌથી વધુ ભાગીદાર મારા સ્ટાફ મિત્રો અને સાથે સાથે મારી એસએમસી કમિટીના અધ્યક્ષ સુનાભાઈ અને ગામ લોકો તરફથી હંમેશા મને આ સપોર્ટ મળ્યો. અને એના થકી જ અમે શાળાને અનુપમ એવોર્ડ છે, શાળા સ્વચ્છતા એવોર્ડ છે, ગ્રીન સ્કૂલ એવોર્ડ છે, અને NMS જેવી વિવિધ પરીક્ષાઓમાં પણ અમે બાળકોને બહુ આગળ પડતા લઈ ગયા છીએ.
ચૌધરી શેરગઢ પ્રા શાળામાં અભ્યાસ કર્યું છું. અમારી શાળામાં સુંદર બગીચાનું અમે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિર્માણ કર્યું છે. આવા કુદરતી વાતાવરણમાં અમને અભ્યાસ કરવાની સૌભાગ્ય મળ્યું છે. હાલ કોરોના મહામારીમાં શિક્ષકો દ્વારા ઓનલાઈન શિક્ષક અને ફળિયા શિક્ષક દ્વારા શિક્ષકોનું કાર્ય ચાલી રહ્યું છે. તેમાં છતાં અમે શાળાના શિક્ષકોનું રૂબરૂ શિક્ષક શ્રી બગીચા અને શાળાની લાઇબ્રેરીને ખૂબ જ મિસ કરી રહ્યા છીએ. અમે હાલ ક્યારે શાળા ખુલશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.